આ લેક્ચરમાં આપણે કાર્બોક્સિલિક એસિડમાંથી આલ્કેનની બનાવટ કેવી રીતે કરવામાં આવે છે એની બે પદ્ધતિઓનો અભ્યાસ કરીશું. પહેલી પદ્ધતિ છે કાર્બોક્સિલિક એસિડના સંયોજનોના સોડિયમ ક્ષારને. આ કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર છે, સોડા લાઇમ એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને કેલ્શિયમ ઓક્સાઇડનું મિશ્રણ, એને OH અને COOનું મિશ્રણ એટલે સોડા લાઇમ સાથે ગરમ કરતા એને ગરમ કરવામાં આવે છે. કાર્બોક્સિલિક એસિડ કરતાં એક ઓછા કાર્બન પરમાણુવાળા આલ્કેનનું સંયોજન મળે છે. કાર્બોક્સિલિક એસિડની અંદર બે કાર્બન છે, CH3 અને COO, અને એને કારણે પ્રક્રિયામાં જે આલ્કેન પ્રાપ્ત થયો મિથેન, એમાં એક જ કાર્બન છે. કાર્બોક્સિલિક એસિડમાંથી કાર્બન ડાયોક્સાઇડના વિલોપનની આ પ્રક્રિયાને ડીકાર્બોક્સિલેશન કહે છે. પ્રક્રિયા દરમિયાન આ કાર્બન ડાયોક્સાઇડ છે એ બહાર નીકળી જાય છે, એટલે કે એનું વિલોપન થાય છે. CH3 COOને હું NaOH અને COOના મિશ્રણ સાથે ગરમ કરો એટલે NaO અને COOને જોડાય અને Na2 CO3 બનાવ્યા, અને આ હાઇડ્રોજન છે એ CH3 સાથે જોડાય અને મિથેન બનાવ્યા. બીજી પ્રક્રિયા છે કોલબેની વિદ્યુત વિભાજનની પદ્ધતિ. કાર્બોક્સિલિક એસિડના સોડિયમ અથવા પોટેશિયમ ક્ષારના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવાથી એનોડ પર બેકી સંખ્યામાં કાર્બન પરમાણુઓ ધરાવતો આલ્કેન પ્રાપ્ત થાય છે. ટૂંકમાં આ વિધિની અંદર ખાસ અગત્યનું એ છે કે બેકી સંખ્યાવાળા કાર્બન બનાવી શકાય. એકી સંખ્યામાં કાર્બન પરમાણુ ધરાવતો મિથેન આ પદ્ધતિ બનાવી શકાતો નથી. એટલે ટૂંકમાં જે એકી સંખ્યા ધરાવતા કાર્બન પરમાણુઓ છે, મિથેન, પ્રોપેન, પેન્ટેન, એ આ પદ્ધતિથી ન બનાવી શકાય. એનું ઉદાહરણ જોઈ, દાખલા તરીકે અહીં 2CH3CO અને કાર્બોક્સિલિક એસિડ આપ્યો છે, એને પાણીમાં દ્રાવણ બનાવી અને વિદ્યુત વિભાજન કરવામાં આવે તો અહીંયા ઇથેન મળે છે. આ બંને કાર્બન છે, એક ઓછો કાર્બન થાય છે, પણ અહીંયા જે 2CH3 છે એમાંથી આપણને ઇથેન મળે છે. સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે, હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે અને 2NaOH પણ મળે છે આપણને. તો આખી પ્રક્રિયા કેવી રીતે થાય છે એ સમજીએ. આ પ્રક્રિયા નીચે પ્રમાણે થાય છે. 2CH3COOને માંથી આપણને પહેલાં વહેલાં તો ધન અને ઋણ આયન મળે. 2CH3COO એ ઋણ આયન થશે અને એને પ્લસ છે એના બે પરમાણુ છે એ ધન આયન તરીકે હશે. તો એનોડ ઉપર, એનોડ ધન હોય એટલે ઋણ આયન એનોડ ઉપર જશે અને ઇલેક્ટ્રોનનું દાન કરશે. તો આ જે CH3COO છે એસિટેટ આયન, એની અંદર ઓક્સિજન પરમાણુની અંદર જે 5-6 સંયોજકતા છે એમાંથી એક સંતોષ થયેલી છે, એક બંધ છે અને એક ઇલેક્ટ્રોન સાથે હજી બંધ નથી. કારણ કે અષ્ટકના નિયમ અનુસાર ઓક્સિજન પાસે 6 ઇલેક્ટ્રોન છે તો 8 પૂરા કરવા માટે 2 સહસંયોજક બંધ બનાવે એટલે ટોટલ 8 થઈ જાય. તો એક સહસંયોજક બંધ છે, એક બનાવવાનો બાકી છે, એ પાછો કાર્બનાર જ બનાવશે. કાર્બનાર ક્યારે બનાવી શકે, જો આ બંધ તૂટી જાય તો આ બંધ તૂટી જાય, એની ઓક્સિજનાર બનાવી નાખે તો CO2 ઉત્પન્ન થાય. બે અણુ હતા એટલે 2 CO2 ઉત્પન્ન થાય વાયુ સ્વરૂપે. હવે વાહજી વધ્યું CH3, એ CH3 છે એને એક અણુનો CH3નો એક કાર્બનનો બંધ તૂટ્યો હોય તો બે અણુમાંથી બે બંધ તૂટી ગયા હોય એટલે કે અહીંયા CH3ની અંદર બે ઇલેક્ટ્રોન છે એ ભાગીદારી કરવા માટે મુક્ત છે. બે ભાગીદારી કરી, એક CH3 અને બીજો CH3, બે ભાગીદારી કરી અને CH3 એટલે ઇથેન વાયુ બનાવે. આ રીતે આપણને એનોડ ઉપર આલ્કેન એટલે કે ઇથેન વાયુ બેકી કાર્બન ધરાવતો મળે છે. કેથોડ ઉપર શું પ્રક્રિયા થાય છે એ જોઈ, તો કે પાણીનો અણુ છે ઇલેક્ટ્રોન મેળવી અને હાઇડ્રોક્સાઇડ આયનમાં કન્વર્ટ થઈ જાય અને સાથે સાથે એક H મુક્ત કરે. હવે એક H છે એમાં એક જ ઇલેક્ટ્રોન છે તો આવા બે અણુ મુક્ત થાય તો એમાં બે ઇલેક્ટ્રોનનું
પેલી કક્ષા છે એટલે એમાં અષ્ટકનો નિયમ જરૂર નથી, બે જ ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે. તો બે ઇલેક્ટ્રોન માટે એક હાઇડ્રોજન સાથે સહસંયોજક બંધ બનાવે અને હાઇડ્રોજન વાયુનું નિર્માણ થાય. આ રીતે આલ્કેનની બનાવટ થાય છે. ફરીથી એક વખત જોઈ જઈએ લેક્ચર. કોયડો 13.6, પ્રોપેનની બનાવટ માટે ક્યાં એસિડના સોડિયમ ક્ષારની જરૂર પડે છે? નો જવાબ છે બ્યુટેનોઇક એસિડ. એટલે ચાર કાર્બન હોય, 1, 2, 3 અને 4, અને બ્યુટેનોઇક એસિડ કહેવાય, એની મદદથી પ્રોપેન બની શકે. આ પ્રક્રિયા માટેનું સમીકરણ લખો. ટૂંકમાં કોલબે વિધિ નથી, પ્રોપેન છે એ કોલબે વિધિ અનુસાર ન બનાવી શકાય. CH3 CH2 CH2 COOH, એને એનો પ્લસ આયન છે અને CH3 CH2 CH2 COOH નો માઇનસ આયન છે, બ્યુટોનિક એસિડ. એનો સોડા લાઇમ, એને OH અને COOHની હાજરીમાં ગરમ કરવામાં આવે તો NaO અને COOHને નું મિશ્રણ થઈ Na2CO3 મળે, અને જે હાઇડ્રોજન છે એ આ ત્રણ કાર્બનના CH2 છે એની સાથે ઉમેરાઈ જાય એટલે CH3 થઈ જાય, એટલે CH3 CH2 CH3 પ્રોપેન આ રીતે બનાવી શકાય છે.